જનમ ચેરિટેબલ ટ્રસ્ટ અને પીપી સવાની ગ્રુપ દ્વારા સકલ જૈન સમાજ અને સમસ્ત રાજસ્થાની સમાજની ચાર દીકરીઓના ચંદ્રી માયરારીનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સમૂહલગ્ન સુરત શહેરમાં દરેક અવનવાર થતા હોય છે પણ એક મોટો સમૂહ લગ્ન આપણે જોઈએ તો પીપી સવાની દ્વારા કરવામાં આવતો આવતા હોય છે આજે જૈનમ ચેરિટેબલ ટ્રસ્ટના હેમતભાઈ સામરા સાથે આપણે ઉપસ્થિત છે મહેશભાઈ પણ ઉપસ્થિત છે પીપી સવાની ગ્રુપ અને જૈનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા પાંચમી જૂનના રોજ એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જૈન સમાજ જે સમાજ છે એમાં સમૂહલગ્ન થતા નથી આ વખત તમારો પ્રથમ પ્રયાસ છે કેટલી મુશ્કેલો આવીને કેટલી છોકરીઓ સમૂહ લગ્ન છે ચાર છોકરીઓના સમૂહ લગ્ન છે મુશ્કેલીઓ તો સમાજના હિસાબે ઘણી બધી આવતી જ હોય છે પણ છતાંય જે જેણે જેણે ફોર્મ કે અમારા મેસેજ જોયા ને અમારો કોન્ટેક કર્યો એને ગમે તે રીતે પણ પ્રયાસ કરી કન્વિન્સ કરી અને આમાં જોડ્યા છે એમાં ચાર છોકરીઓ હમણાં જોડાય છે ચાર છોકરીઓના સમૂહ લગ્ન છે એક પાલીથી છે કોટાથી છે ને કચ્છ અને બોમ્બેથી એમ કરીને ચાર છોકરીઓના સમૂહ લગ્ન નક્કી કર્યા છે પીપી સવાણી સંચાલિત જન્ની ધામ આંબોલી ગામ ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં બે દિવસના સંપૂર્ણ જે રીતે જૈન સમાજને અનુરૂપ એ બધાય કાર્યક્રમ ત્યાં રાખ્યા છે ને ભોજનથી માંડીને બધી વસ્તુ જૈન સમાજને અનુરૂપ જ બનાવવામાં આવશે જેમાં જમીકંદ એનો ઉપયોગ નહીં થાય ને કદાચ હજી કાલે જે છોકરીવાળા આવી જાય એની સાથે ચર્ચા કરીને જો શક્ય બનશે તો લગ્ન પણ અમે જૈન સમાજની રીતે જ કરાવવાની કોશિશ કરીશું એવો અમારો વિચાર છે આપણે જોઈએ છીએ કે રાજસ્થાન સમાજના જૈન જે સમાજ છે એની અંદર ઘણું બધું થતું હોય છે કે આ છે છે એ તો જાગૃતતા લાવવી કેટલી જરૂરી છે જાગૃતતા ઘણી જરૂરી છે જેનાથી આ બધા આડંબર બંધ થાય અને સમાજ કંઈક નવું વિચારીને થોડું આગળ આવે હમણાં બધાય આડંબરની પાછળ જ ભાગે છે ને અનગિનત જેને કહેવાય કે જેની કોઈ જરૂરત નથી એવા બધા ખર્ચાની પાછળ દોડે છે ને બધા પૈસા માથે કરીને પણ મોટું મોટું બતાવવા માટે આવા બધું નાટક કર્યા કરે છે તો એમાં સમાજ જે તે રીતે પાછળ જ ધકેલાય છે આગળ વધતો જ નથી ને બીજું કંઈક સમાજ માટે કોઈ વિચારતું નથી એના માટે અમારે આ વિચાર કરવો પડ્યો કે કંઈક નવું કરી અને સમાજને કંઈક ફાયદો થાય ને આમાં ગરીબ અને મધ્યમ વર્ગ એ નહીં પીસાય પૈસાવાળાની પાછળ એ લોકો ગાંડા નહીં થાય ને આમાં કંઈક એની રીતે કરી શકે એમ પરિસ્થિતિ શું છે 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 જે 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 છોકરીઓનું લિસ્ટ આવી ચાર ચાર છોકરીઓ એને પરિસ્થિતિ તો સારી જ કહેવાય એને આપણે એમ નથી કહેતા કે વીક છે પણ એણે ભગવાને કંઈક સદબુદ્ધિ આપી છે કે એણે સમાજ માટે કંઈક વિચારીને સમૂહ લગ્નમાં એણે નામ લખાવ્યા છે આપણી સાથે મહેશભાઈ ઉપસ્થિત છે જે મહેશભાઈ જાગૃતિ લાવવી કેટલી જરૂરી છે સૌથી બડા રોગ ક્યાં કહેંગે લોગ એ જે કહેવત છે કેટલું સાચું છે આ આ આપણે જોવા જોઈએ આપણે અત્યારે કોઈ પણ પ્રોગ્રામો કરતા હોઈએ છીએ એમાં કોઈ પણ પ્રસંગો કરતા હોય એ પછી લગ્ન ના હોય એ પછી મહેંદી રસમ ના હોય કે એન્ગેજમેન્ટ ના હોય તો લોકોને બતાવવા માટે કરીએ છીએ પોતાના માટે નથી કરતા પોતાના પ્રસંગો પોતાના પરિવાર સાથે જે કરતા હોય છે એ પોતાના માટેના હોય છે બાકી તો પહેલાં ભાઈએ પંદરસોની પ્લેટ કરી તો આપણે પચીસોની કરવાની પેલા પચીસોની કરીએ તો આપણે પાંચ હજારની કરવાની પેલા ભાઈ આવો વરઘોડો કાઢ્યો તો આપણે અહીંયા આવો કાઢવાનો પેલા ભાઈ ડેસ્ટિનેશન મેરે ત્યાં કર્યા તો આપણે અહીંયા કરવાના એટલે એકબીજાને દેખાડો કરવા માટેના બધા ખોટા જે બધા પ્રસંગો છે એને રોકવા માટે જેનેમ ચેરિટેબલ ટ્રસ્ટે જે શરૂઆત કરી છે કે ભાઈ જૈન સમાજમાં આમ તો મિડલ ક્લાસ અને મધ્યમ વર્ગ આ બધા મોટા લોકોની પાછળ પીડાય છે અને એ પીડા તો અટકાવવો એ તમામ તમામ જે કે પણ કેપેબલ લોકો છે એમને આ વિચારવું જોઈએ અને અટકાવવું જોઈએ તમને જોઈને મોટાઓને જોઈને નાનાઓ પણ વ્યાજના દેવામાં ખપ્પરમાં હોમાઈ જાય છે ક્યારેક સુસાઈડ કરી કરવું પડે તેવી પરિસ્થિતિમાં પણ તે લોકો મુકાઈ જતા હોય છે ત્યારે સુધારો કરવો બેહદ જરૂરી છે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે બે છોકરીઓથી શરૂઆત કરી આ ચાર છોકરીથી શરૂઆત થાય છે કેવું કેવી ગાઈડલાઈન્સ આપશો એમને મેં સામરાભાઈને કીધું મેં કહ્યું તમે જે મેં શરૂઆત કરી ત્યારે બે જ દીકરીઓથી કરી આપણે સારું કામ કરીએ તો કોઈ પણ એક જીવ એક જીવ માટે પણ સારું કરીએ તો પણ એ બહુ મોટી વાત છે હું તો કહું છું કે જો આપણા ભારત દેશના એકસો ચાલીસ કરોડની જનતા દરેક એક જીવ માટે સારું કરે તો તમામ જીવોનું સુખી થાય અને એમણે જે કર્યું છે એ બે દીકરીઓથી પીપી સવાણીની શરૂઆત કરી હતી આજે ચાર દીકરીઓથી હિંમતભાઈ શરૂઆત કરી છે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હિંમતભાઈ અને જનમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજના તમામ આગેવાનો ભેગા થઈને આ પ્રસંગને દર વર્ષે કરે જેનાથી મિડલ ક્લાસ લોકો લોકો અને મધ્યમ વર્ગીય લોકો અને હું તો કહું છું સારા ઘરના લોકો પણ આમાં જોડાઈને આ જે પ્રયત્નો છે એને વેગ આપે તો આપણે વાત કરીએ હિંમતભાઈ અને મહેશભાઈ સાથે જે જણાવ કે કેવી રીતે આજે આવનારી પાંચમી જૂનના રોજ ચુંદરી માયરારી નો જે પ્રોગ્રામ છે સમૂહ લગ્ન છે એનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ચાર દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે